नमस्कार विद्यार्थी मित्रों, आज आपने बीकॉम सेम 5 में यूनिट 1 नो अभ्यास करेंगे। यूनिट 1 विकलन। ये आज यूनिट 1 ની અંદર યુનિટ 1 માં વિકલનનો અર્થ અને વ્યાખ્યાનો થોડું પ્રસ્તાવ આપણે સમજીએ। યુનિટ 1 વિકલનનો અર્થ અને વ્યાખ્યા। विकलन अर्थ अने व्याख्या। तो पहला जो विधेय अने तेना लक्ष्य विषयना केटला ख्यालोनो अभ्यास आपणे करेल। एटले के विधेय अने लक्ष्य नो अभ्यास आपणे आगळना वर्षोमां आपणे करी चुक्या छे। तो આપણે જાણીએ કે વિધેય અને લક્ષ એ એક ઇક્વેશન મૂકે કે y = 2x + 3। તેમાં y એ આધારિત ચલ છે અને x જે છે એ સ્વતંત્ર ચલ છે। x એ કેવો ચલ છે? સ્વતંત્ર ચલ છે। અને y એ કેવો ચલ છે? આધારિત ચલ છે। કઈ રીતે? પહેલા એ જાણી કે x ની જે કિંમત છે એની અંદર આપણે વધારો ઘટાડો કરીશું તો ઓટોમેટિકલી y ની કિંમતમાં વધારો ઘટાડો કરવા મળશે। જોઈએ આપણે કે x ની કિંમત પહેલા 2 રાખી પછી 4 રાખી અને એક્ઝામ્પલ કરી ઇક્વેશન કરી લઈએ કે y = 2x + 3। તો x ની કિંમત પહેલા આપણે 2 મૂકીએ કે 2 + x ની જે કિંમત 2 મૂકીએ + 3। તો 2 * 2 કેટલા થાય? 4 + 3 કેટલા આવે? 7। બરાબર। તો y ની કિંમત શું થઈ? 7। જ્યારે આપણે x ની કિંમત 2 લીધી ત્યારે y ની કિંમત 7। હવે x ની કિંમત આપણે 4 લઈએ ત્યારે 4 * 2 કેટલા થાય? 8 થાય। 8 + 3 એટલે કેટલા થાય? 11 મળે આપણે। એટલે કે x ની કિંમત આપણે 4 લઈએ ત્યારે કેટલા મળે? y ની કિંમત 11 મળે। તો કેવું છે કે y ની x ની કિંમત જેમ જેમ બદલાતી જાય તેમ y ની કિંમત પણ શું થાય છે? બદલાઈ જાય છે। એટલે કે આપણે 2 લીધા ત્યારે 7 મળે, 4 x ની કિંમત લીધી ત્યારે y ની કિંમત કેટલી મળી? 11 મળી। એનો મતલબ કે x ની કિંમત ની અંદર વધારો ઘટાડો કરીએ ત્યારે y ની કિંમત આપણને કેવી મળે છે? અલગ અલગ મળે છે। એટલે કે y એ શું છે? આધારિત ચલ છે, x નો આધારિત ચલ છે આ ઇક્વેશન ની અંદર। બરાબર, આટલા સુધી સમજાય પડી? હવે આગળ છે। શું કીધું છે આપણને કે f(x) એ x નું કોઈ એ
સતત વિધેય હોય તો x બરાબર a આગળ આ વિધેયની કિંમત f a વડે દર્શાવવામાં આવે છે. f a વડે દર્શાવવામાં એટલે શું કીધું એ કે fx ની જગ્યાએ કે જે આપણને x છે x નું કોઈ એક સતત વિધેય હોય તો x બરાબર a આગળ આ વિધેયની કિંમત f a થાય. એટલે કે x ની જગ્યાએ સિમ્પલ ભાષામાં કહીએ કે x ની જગ્યાએ a લઈએ તો આપણે f a વડે પણ દર્શાવી શકાય. ઓકે, એના પછી આપણે શું કીધું છે જોઈએ કે હવે a ની કિંમતમાં અલ્પ વધારો કરીએ. એટલે કે આપણને એ તો ખબર પડી કે x ને જે છે x ની કિંમત ની જગ્યાએ એનો કોઈ સતત વિધેય લઈએ f x is equal to a લઈએ તો આ વિધેયની આગળ f a દર્શાવે છે. બરાબર, હવે a ની કિંમત એટલે કે a ની કિંમતમાં અલ્પ વધારો કરાય અલ્પ વધારો કરવામાં આવે તો શું થાય કે a ની કિંમતમાં વધારો કરવામાં આવે તો a ની કેટલી કિંમત h જેટલી કિંમત સુધી વધારો કરી શકાય. એટલે કે h ની જે કિંમત છે એ આપણો વધારો જોવા મળશે. બરાબર, તો આપણને શું ઇક્વેશન મળે કે a ની જે કિંમત જે છે કે a ની જે કિંમત મળી f k એમાં આપણે વધારો કરીએ તો a plus h જાણવા આપણને ઇક્વેશન મળે. જ્યારે અલ્પ વધારો કરવામાં આવે ત્યારે એના પછી જાણી આપણે શું કહ્યું છે આપણને કે તો પરિણામે વિધેયની જે આગળની કિંમતમાં પણ ફેરફાર થશે અને તે કિંમત f a plus h થશે. તો હવે આપણે આજે a ની કિંમતમાં વધારો કર્યો જો h બરાબર a લીધા તો ઇક્વેશન શું આવ્યું f કૌંસમાં a. હવે a ની કિંમતમાં અલ્પ વધારો કર્યો અને વિધેયની કિંમત આપણે લખીએ તો શું મળે આપણને f a plus h. ઓકે, અને માઇનસ પછી શું કીધું છે આ f a plus h માઇનસ f a વિધેયની કિંમતમાં થયેલો ફેરફાર જોવા મળશે. એટલે કે f a plus h માઇનસ f a એક વિધેયની કિંમતમાં થયેલો ફેરફાર જાણવા મળે. એટલે કે આ જે ઇક્વેશન છે એ આપણને વિધેયની કિંમતમાં અલ્પ વધારો કરવાથી આપણને મળે. આપણને પહેલું ઇક્વેશન કેવું મળ્યું કે આ જે a plus h બરાબર, ઓકે, a plus h એમાંથી અલ્પ વધારો કરવાથી આ જે આગળનો વિધેય છે એ આપણે શું કરવાનું મળ્યું આપણે શું કર્યું પાર તો શું મળ્યું કે જે આગળનો a હતું અને આ એ બંને બાદ કરતા આપણને આ શું મળ્યું જે વધારો હતો એ આપણને મળી ગયો. ઓકે, જે વધારો કર્યો હતો. હવે જો કે ઇક્વેશન આપણને કેવું મળ્યું તો આગળ જોઈએ તો કિંમતમાં થયેલો ફેરફાર કિંમતમાં થયેલો ફેરફાર શું મળશે આપણને f a plus h અહીંયા લખી દીધી છે f a plus h માઇનસ f a ડિવાઈડ બાય h એ જે છે આપણને શું મળશે ઇક્વેશન કિંમતમાં થયેલો વધારો ઘટાડો આપણને કિંમતદારમાં મળશે. હવે આપણને આગળ શું કહ્યું છે એ જાણીએ કે વિધેયમાં વિધેયની કિંમતમાં થયેલો સાપેક્ષ ફેરફાર દર્શાવે છે. જો h ની કિંમતમાં ખૂબ જ અલ્પ કરવામાં આવે તો ગુણોત્તર fx નું x આગળનું વિધેય વિકલન ફળ કહેવામાં આવે છે. હવે આપણે વધારો જાણીએ કે વિધેયની અંદર અલ્પ એટલે કે ઘટાડો કરવામાં આવે
એટલે કે ન્યૂનતમ કિંમત, નાનામાં નાની કિંમત આપણે શેક શેવાળની કિંમત આપણે લઈએ ત્યારે, એ સમયની વાત છે કે આપણે અલગ વધારો કર્યો અને ખૂબ જ અલગ કરવામાં આવ્યો. એવો શબ્દ વાપર્યો છે બુકની અંદર કે ખૂબ જ અલગ કરવામાં આવી કિંમત. ત્યારે શું થાય કે આપણે આમાં અલ્પ વધારો જાણવાનો એટલે ખૂબ જ અલ્પ કરવામાં એટલે કે ઓછું કરવામાં, ત્યારે તે વિધેયને શેના વડે દર્શાવવામાં આવે છે? એફ ડેશ એ. એફ ડેશ એ એટલે કે આપણે અહીંયા વધારો જે હતો એ જ પ્રમાણે આપણે ઘટાડો કરીએ, ખૂબ જ ઘટાડો કરીએ ત્યારે વિધેયને શેના વડે દર્શાવવા એફ ડેશ એ. તો એનું ઇક્વેશન આપણને શું મળશે? F dash A is equal to H ની કિંમત, એટલે કે જે આપણે ઘટાડો કરી એ 0 સુધી લઈ જઈએ. અને બીજું આપણે ઇક્વેશન શું મળે છે? F A plus H minus F A divided by કે આ આપણને ઇક્વેશન મળશે. F ડેશ A H ની કિંમતની અંદર 0 સુધીનો આપણે એ અલ્પ કિંમત એટલે કે ખૂબ જ નીચે સુધી ઘટાડો કરવામાં આવે. શું મળશે? F A પ્લસ H માઇનસ F A ડિવાઈડ બાય H એ આપણને ઇક્વેશન મળશે F A. એ જ રીતે હવે આગળ જઈએ કે શું કર્યું છે આપણે. તેવી જ રીતે વિધેય એફ એક્સ ના પ્રદેશ ગણના કોઈ પણ સભ્ય એક્સ માટે, એટલે કે એફ એક્સ ના પ્રદેશ ગણના કોઈ સભ્ય એક્સ માટે, એટલે કે એક્સ માટે આપણને સૂત્ર શું મળશે? એફ ડેશ એક્સ નું સૂત્ર મળશે. સેમ જ સૂત્ર છે પણ આપણને એની જગ્યાએ શું લખવાનું? ખાલી એની જે જગ્યા છે એની જગ્યાએ એક્સ લખવાનું. તો એફ આજે જ્યાં જ્યાં એ દેખાય ત્યાં આપણે શું કરવાનું? એક્સ પ્લસ એક્સ માઇનસ એફ એક્સ ડિવાઈડ બાય એચ. તો આપણને શું મળ્યું? આપણને વિકલનના બે સૂત્રો આપણને જાણવા મળ્યા. ઓકે, હવે થોડા કેટલાક વિધેયના વિકલન પણ આપેલા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ઓકે, તો અત્યારે તમને જે વિકલનનો અર્થ જે છે એ સમજાયો, એમાં થોડું ઘરે જઈને પ્રેક્ટિસ એકવાર જોઈ લેજો અને જાણી લેજો કે વિકલન છે શું. એક્ઝેક્ટલી તમને થોડોક આઈડિયા આવે એના પછી તમને એક્ઝામ્પલમાં ખબર પડી જશે કે આપણે કઈ રીતે એક્ઝામ્પલ કરવાનું છે. અને આ બે ઇક્વેશન ખાસ એક જ કરશો તો પણ બીજું તો તમને આવડી જશે. ઇક્વેશન જે છે એ તમારે ગોખી લેવાનું, એ ઇક્વેશનને તમે ગોખી લેશો એમાં એના ઉપરથી આપણને બધા એક્ઝામ્પલ એટલે કે જે વિકલન ફળના જે એક્ઝામ્પલ છે એ આપણને એના ઉપરથી જ આવવાના છે એટલે એ આપણને આવડી જાય. ઓકે, થેન્ક યુ.